માની લો કે આ વર્તુળ જેવી દેખાતી વસ્તુ એક પૂર્ણ સૂચવે છે આપણે તેને બે સરખા ભાગમાં વિભાજીત કરીએ અને તેમાંથી એક ભાગને છાયાંકિત કરીએ તો તે એકના છેદમાં બે દર્શાવે છે અને જો બંને ભાગને છાયાંકિત કરીએ તો તે બેના છેદમાં બે દર્શાવે છે આમ બે માંથી બંને ભાગને આપણે છાયાંકિત કર્યા છે તો આખી પૂર્ણ આકૃતિનો કેટલામો ભાગ છાયાંકિત છે તેમ કહી શકાય આપણે તે પહેલા પણ ઘણી વખત જોયું છે તે આખી આકૃતિનો બે ના છેદમાં બે ભાગ છે તેમ કહેવાય આપણે જોઈ શકીએ છીએ આપણે આખી જ આકૃતિને છાયાંકિત કરેલ છે માટે તેને બરાબર લખી શકાય કે એક પૂર્ણ તે માટે આપણે બે સરખા ભાગ જ કરવાની જરૂર નથી આપણે તેના ત્રણ એક સરખા ભાગ પણ કરી શકીએ તો ચાલો તેમ કરીએ તેના ત્રણ એક સરખા ભાગ દર્શાવીએ જુઓ કે તે મર્સિડીઝના સિમ્બોલ જેવું દેખાય છે આમ ત્રણ એક સરખા ભાગ હવે ત્રણ એક સરખા ભાગને છાયાંકિત કરીએ આ છે ત્રણ માંથી એક ભાગ એટલે કે એક તૃતીયાંશ આ બે તૃતીયાંશ અને આ છે ત્રણ તૃતીયાંશ માટે ફરી એકવાર ત્રણના છેદમાં ત્રણ બરાબર એક પૂર્ણ થાય થોડું વધારે સરળ રીતે સમજીએ આપણે વધુ એક પૂર્ણ આકૃતિ લઈએ અને હવે તેને એક જ ભાગમાં વિભાજીત કરીએ તો શું થાય જુઓ કે તે આપણે અહીં દર્શાવ્યું છે આખી આકૃતિનો એક જ ભાગ અને તે આખી આકૃતિને પસંદ કરીને છાયાંકિત કરીએ તો હવે કહો કે આકૃતિનો કેટલામો ભાગ છાયાંકિત કરેલ છે આપણી પાસે એક જ સરખો ભાગ હતો અને તે એક જ ભાગને આપણે છાયાંકિત કર્યો માટે એકના છેદમાં એક ભાગ છાયાંકિત છે તેમ કહેવાય અને તે પણ સ્પષ્ટ રૂપે એક પૂર્ણ જ દર્શાવે છે જુઓ કે અહીં એક ભાત જોઈ શકાય છે બેના છેદમાં બે ત્રણના છેદમાં ત્રણ અથવા એકના છેદમાં એક તે દરેક એકસરખી જ કિંમત દર્શાવે છે તે દરેક એક પૂર્ણ દર્શાવે છે આપણે તે સંખ્યા રેખા દ્વારા પણ દર્શાવી શકીએ સંખ્યા રેખા પર અહીં શૂન્ય લઈએ અને આ એક છે વધુ આગળ પણ જોઈ શકાય જુઓ કે આ એકના છેદમાં એક છે એટલે કે અહીં શૂન્ય અને એક વચ્ચે એક જ ભાગ છે તેમ કહેવાય આ આખો ભાગ એક પૂર્ણ છે માટે આ એક સંખ્યા પરથી આ બીજી સંખ્યા પર જઈએ તો તે એક પૂર્ણ ભાગ દર્શાવે છે જો આપણે તેના બે એક સરખા ભાગ કરીએ અને જો અહીંથી બે એકમ ખસીએ તો એક પર પહોંચીએ અને અંતે જો તેના ત્રણ એક સરખા ભાગ કરીએ તો આ એક બે અને ત્રણ એક સરખા ભાગ અને ત્રણ એકમ ખસીએ એક બે અને ત્રણ એકમ માટે ફરીથી એક પર જ પહોંચીએ આમ બેના છેદમાં બે ત્રણના છેદમાં ત્રણ અને એકના છેદમાં એક તે દરેક દ્વારા એકને જુદી જુદી રીતે દર્શાવી શકાય અથવા તે દરેક એક પૂર્ણ ભાગ જ દર્શાવે છે તેમ કહી શકાય